અને અહીંયા હવે આપણે આ નવા પેજ ઉપર હું પેલામાં જે સમજાવી વાત એને અહીંયા શબ્દમાં કીધું કે ત્રણ કોણ દોરવો કે નહીં એ નક્કી કરી થાય, તો કે જ્યારે ત્રણ બાજુની લંબાઈ આપી હોય ત્યારે ત્રિકોણ દોરી શકાય કેમ તે નક્કી કરવા માટે આ ગુણધર્મ ઉપયોગ છે. એટલે તમારે બાજુ આપી હોય કે ત્રિકોણની એમ કે ત્રિકોણ એબીસી છે, એમાં એબીની લંબાઈ ત્રણ છે, બીસીની લંબાઈ સાત છે, અને એસીની લંબાઈ 15 છે. આમ તમને આપ્યું હોય તો આ ત્રિકોણ દોરાય કે નહીં, તમે કઈ આપણે કીધું ને ત્રણ બાજુ એ બી બી સી અને એસી ત્રણ છે, તો આને ત્રિકોણ દોરાય કે ન દોરાય, તો તમે કહી શકો કે ધારો કે આ બેનો સરવાળો કરો કે 7 + 3 = 10 થાય. હવે એ આ 15 કરતા નાનું છે એટલે આનો ત્રિકોણ ન દોરી શકાય, બરોબર છે. એવી રીતે તમે જો આનો ધારો કે બીજો લઈએ આપણે કે એ બી બરાબર 7 છે, બી સી બરાબર 3 છે, અને એસી બરાબર 1 છે. તો હવે જો આ તમે આ ત્રિકોણ દોરાય કે નહીં એમ કેવું હોય તો આ 7 માંથી 1 બાદ કરો, 6 વધ્યા, બરોબર ને. આ 6 છે એ આ 3 કરતા મોટા છે તો આ ત્રિકોણ ન દોરી શકાય. એટલે આવી રીતે તમને જે માપ આપ્યા હોય એના ઉપરથી જ તમે કહી શકો કે દોરી શકાય કે નહીં. એટલે આપણે કીધું ને કે બે બાજુનો સરવાળો ત્રીજા કરતા મોટો હોવો જોઈએ અને બાદબાકી ત્રીજા કરતા નાની હોવી જોઈએ. એ જે આપણે ગુણધર્મ આવ્યો ને એ પહેલા ચકાસી જવાનું, જો એ પ્રમાણે થતું હોય તો જ ત્રિકોણ દોરાય, નહીં તો ત્રિકોણ દોરી ના શકાય.